भाई बेंजा मास्टर जाओ क्या थी हाजिर थाय महाराजा अबे तमारा केवा प्रमाणे हूँ कुंवर ने बोलावु छू ये आज प्रधान बोलावे प्रताप रे સ્વામી શિવજી નું મંદિર દેખાય એની અંદર કોક તપસ્વી તપ કરતો હોય એવું લાગે એ જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે લાય આજ મારી શિવરી તલવાર થી આ ધરતી મસ્તક જુદા કર કેમ છું નો મેળ આવ્યો તલવાર બૂંદી એ છે પેલો ઘા મારતા આજ મને મારી સંસાર જગો દઈ રહી છે ગરમી ના હિસાબે લાય આયો હજ કોરી તમે અમારા બિસ્તરાને પાટું માર્યું તમને ખબર નહી હોય કે આમાં અનમોલ રતન છે આમાં આમાં મારા ગુરુજીનું ખોપરું હતું તમે અમારા ગુરુજીના ખોપરાને પાટું માર્યું આ ઘોર અન્યાય છે અમારા ગુરુજીને ખોટું લાગ્યું કોઈ વાંધો નહીં ગુરુ પાછા કરી જાઓ હાથમાં આવી તારો દીકરો હોય આજ મારું ઇન્દ્રસિંહ બપોરના પાંજરાની માફક હાલ ડોલક ડોલી રહ્યું છે આવતે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રસિંહ પડાવી લ્યો માંગે હે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા હોય તો વાત કરો નતર એ પાપીના ધડથી મસ્તક જુદા કર હે જો આમ જ કરે જુદો કરવાની જ વાત કરે બા બા ડો બોલાવે એવા ધીરા કોઈને હારવાતા જ નહીં અરે નરેન્દ્ર આવે શું કાઈ નહીં જાણતો કોણ જાણે બોલો કોણ જાણે છે હું તો બસ સ્ટેશને વયો ગયો વિષ્ણુ
તમે આવો. આય બિસ્તરો કા કરતા ની કાલ ઘટશે મારે. અરે દેવિંદ્ર અટને તપોનમાં બોલાનું કારણ. અરે બા બા તો બોલાવે ભાઈ, કોઈને હારતા જ નહી. મારા બિસ્તરો રમણ ભમણ કરી નાખ્યો, મારા સેલાને ધોકાયો, કોઈને હારતા જ નહી. તું જ્યારે તારો બાપ મારી નાખશે તોતડીના પેટના અતારા હિસાબે છું. તારો બાપ મારી નાખશે તું ચક હેઠો બે. ફક્ત સાડા ત્રણ દિવસ ની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરા ની માફક હાલક ડોલક ડોલ્યું છે. અરે વિષ્ણુદેવ, આવતે કોણ કાળા માથાનો માનવી જાગ્યો? કોણ જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે? કોણ એ મરી જાય મારો સેલો મરી જાય. એ તું જ્ઞાન મરી જા ઘણી. તારો બાપ કરો જમાન જો. હાથમાં આવી તારો દીકરો હોય સેલા, તું હાથમાં નહીં આવતો ભલે ભાંગી નાખે. હા વિષ્ણુ, આના પછી કોણ જાણે છે? મારાથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. હા મહાદેવ ને ખબર છે પાકુ, ઈ બપોર પછી આઈને પા આવ્યા હતા. હા વિષ્ણુ, દેવા દીદેપતિ મહાદેવ ભોળિયા નાથ ને સંભળી તો બહુ નિંદ્ર હાજર કરો. આજ વિષ્ણુ બોલાવે સકરિયા મજોરે, ત્રિલોકપુરી સપના રૂપે ભોળાનાથ મળશે રે.
પાર્વતી તમે કૈલાસપુરી માં જાઓ, સ્વરૂપે ભોળાનાથ મળશે રે પાર્વતી સાજા કૈલાસ ઓતી રે, પાર્વતી સાજા કૈલાસ સપના આપીને વેલ રાપદાર જુરે લાડુ લઈ પ્રભુને ભોજન આપી પછી ભોજન આરંભજો, તમારી મનોકામના પૂર્ણ થશે ભક્તે રાજ. એ હારી છો પ્રભુ તમે આવ્યા કે નકર ઓલા ભાંગી નાખ. એ પ્રભુ એટલી મોટી જટા છે, ક્યુ શેમ્પુ વાપરો? પ્રભુ ઘડી તાંડવ કરો નહીં, ટાઈમ હોય નકર તો નો ના પાડે. હવે એ તો ઠીક છે, આ સડાતા તો સડાઈ ગયું, ઉતરવું કેમ? ઠેકડો મારો, ઠેકડો ઠેકડો મારવાનો દીકરો તમે, તારો બાપ સડી તો ગયો, ઉતરવું કેમ? ઠેકડો મારો નિહણી આઈને પાવ ગયો. એ ભક્તરાજ ને પકડી રાખજે, વયો દાતો નહીં. ના ના, આપણી નેચ નો રિવાજ છે, જ્યારે ભીમ પડે તે વંડિયું ઠેકી જાય, આ તો કઈ નો કહેવાય. અરે મેં આવતા હું ભક્તરાજ, પણ થોડાક વાર લાગતા હે, અહીંયા અર્થિંગ આવતા હે, કોઈ વાંધા નહીં હે, એક મિનિટ ખમવાના હે, થોડાક ધોતી હલવાના હે, ત્યાં નહીં જવાના હે, મેં આવતા હે. અમારી નેચ નો રિવાજ છે. ચેલો દાદરો સટકી ગયો. જેમ બાપુ એક બાજુ નમી ગયા, મારે તો ઘણું સીધું આલવું, પણ રોંગ સાઈડ જ ખેસે. કેમ એ બાજુ વજન વધારે છે? એ તો ઠીક છે, આ તમને એકલાને ભક્તિ કરવા બેહવા દીધા હતા, તો આ 100 હાથ જણાને હું કામ બોલાવ્યા? તમાર કોઈને નથી બોલાવ્યો. અને તું, તને ખબર ન પડે કે ગુરુ ઉપર કષ્ટ હોય તો મદદ કરાય એમ ક્યાં વહી ગયો તો? હે, તારો બાપ સડી ગયો, ચા ઠેઠ. મેં તમને કીધું સડી જાઓ એમ. ફી પડે તો પછી જવું પડે. ભક્તરાજ, આ બધાને હું કામ બોલાવ્યા હતા? અમે પહેલી પહેલી માગી ખાઈ અહીંયા ને જોઈ શકતા? હે, આ વાજબી નહીં. આ વાત હવે દિલ્હી સુધી જાહે. રોમા તોતડી ના પેટના તારે દિલ્હી ને થવાનું, હું એકલો જ આવવાનો છું. મહિતમાજી શાંત થઈ જાઓ. શાંત હું થાય? મેં કોઈને બોલાવ્યા નથી. મેં કોઈને નથી બોલાવ્યા. આ તો અમને જેમ લાગે એમ ફગાવ્યા. અમે હું બટેટાના પાર્સલ સહી? આપણી નાઈટને ફોન કરો. નાઈટને ફોન ન કરો ને, આપણી નાઈટ ધારી ભેગી ન થાતી. હા, આ વાજબી છે? અરે પણ મેં કોઈને માઈતમાંથી ભેગા નથી કર્યા. તમે કહ્યું ને, ઓલા તલવાર લઈને વાહે જોડ્યા, ભાંગી નાખ તો અડી ના વીખી નાખું. ભાઈ કઈ ન કરવું છે, એ બરાબર છે.
હું કામ આ મંદિરમાં ધોડવાનું છે પણ કોણ તમારી વાયા ભીડું મને થોડી ખબર છે ઓલા સો હાથ જણા આવ્યા હતા એમાંથી એક રેડી માણા નીકળ્યા જેને નાઇટ ડ્રેસ પહેર્યો છો એ એ કઈ નતા બોલ્યા હા અરે મહિતમાજી તમે કયું ના ત્રાડું નાખો છો એટલું બધું અભિમાન એમાં તમે શું કરો છો અમને અભિમાન સાધુ ને અભિમાન અરે જેર અમે પીને અમૃત બીજાને પાઈ આ ધરતી ઉપર રાજા રાવણ નું અભિમાન નથી રહ્યું અમારું રે આ ધરતી કહે મે બળી તો શેષનાગ પર ક્યું ખડી શેષનાગ કહે મે બળા તો શંકર કે ગલે મે ક્યું રહા અને શંકર કહે મે બળા તો હિમાલય પર્વત પર ક્યું વસા હિમાલય પર્વત કહે મે બળા તો રાવણ સે ક્યું હિલા રાવણ કહે મે બળા તો વાલી કે બગલ મે ક્યું રહા વાલી કહે મે બળા તો રામ સે તીર સે ક્યું મરા રામ કહે મે બળા તો ઇન્સાન કે હૃદય મે ક્યું રહા ઇન્સાન કહે મે બળા તો કે પીછે ક્યું પડા ઓર્ત કહે મે બળી તો નથડી મે મોઈ નથડી કહે મે બળી તો નાક મે રહી નાક કહે મે બળા તો નાક મે સે હેડા ક્યું પડા સેમ ને અભિમાન તોતડી ના પેટ ના આ હિકતો જા કા હિકતો જા મારે હામું ઉભો રામ સાગર જેવું મોટો કરી તારે એકાંત થઈ જવાનું મગજ એકદમ શાંતિ રાખવાની બા જો એમ કોકને એમ થાવું છે કાને ભક્તિ સમરા કાઢી ગઈ પરાયણે એવો લાગે છે પરાયણે ને તો રેડી છે તમે કેમ આમ બની ગયા આમ પરાયણે બન્યા છો બાવા એ પૂછો માં બાવા કેમ બન્યા એ પૂછો માં બહુ મોટી દુખભરી કહાની છે ભક્તરાજ કાલનું રાખશું ગાઈડને જ કહી દેવો રુદિયો રુવેન માઈલો ભીતર જરે તો બહુ અઘરું છે અરે જોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા સોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા ભાઈડીના રાજમાં ભાઈડ્યા થઈ ગયા બાવા રોમા રોમા આપણી કહાની સંભળાવું છું તો ખબર પડે આપણા દુઃખમાં ભાગ લે તમારે ફોર્મ ભરવું નહીં હે કા નહીં નહીં આમાં જાજુ રોકાણ નહીં હોય તમે ટ્રાય મારો તો એકાદ તો હવે દ્વારકા મળશું શેમાં જવાનું હોય હે શેમાં જવાનું તાર બાપ પ્લેન લઈને આવે ભક્તરાજ હા મહિતમાજી કદાચ વેલા મળું થાય તો અમે લોકલ ટ્રેન માં પાછલા ડબ્બામાં બેઠા છે ટ્રેન માં કેમ તમે ટ્રેન માં અમાર ફાયદો પડે શેનો ફાયદો લે હું વાત કરો છો મને થોડી ખબર હોય શેનો ફાયદો થાય અમે ટિકિટ નત કાપતા એમ અને ઈ લોકો ડબ્બો નત કાપતા બેય નું હાલે બેય નું હાલે આનો હાલે મારું હાલે કાઈ વાંધો નહી બરાબર સરનામું આપી દો સરનામું સરનામું લખો કેવો હાલો હેન્ડલગીરી મશીનગીરી ફૂટવાલગીરી ઉપલે આરે ના સજા ફરકતી છે એમાં આર લટકતો હોય છે બરાબર કઈ વાત એકલા આવ્યો મોબાઈલ નંબર તો આપતા હો મોબાઈલ નંબર આ છે મોબાઈલ નંબર તમને કદાચ અમારો અખેડો ન જડે બરાબર છે તો